सब्सक्राइब करो आ चैनल ले। ओ हो हो हो, हे माँ देवी, स्वप्न सुंदरी, अविश्व मोहिनी ऐश्वर्या, जो आ महाकवि श्री ललित लबाड़ ने एनी लटकाली लटुड़ा पटुड़ा वाली लली मली जाए ने तो एने लीला लेर थई जाए। ओ अरे देवी, तारे खजाने खोट नथी, मारो भाव सुधारी देजे। वाग्या, अरे जीना जांजर वाग्या। वाह महादेवी वाह, ते तो मांग्या भेगी दई दीधी। ओ हो 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 हो, आवी आवी मारी सपनानी परी सजी धजी ने आवी। ओ हो, ते कहू छू किया गामना गोरी चंद्रनगर। ओ हो हो हो, बाकी चंद्रनगर कहता कहता तो तैण तैण कटका थई गया। हो आ चंद्र नोखू पड़ी गयू, आ नगर नोखू पड़ी गयू, अने तमे हाव नोखा पड़ी गया। हो ते चंद्रनगर ना गोरी हूँ नाम राख्या छे ललिता। ओ हो हो हो, ललिता तो जामशे आपड़ी कविता, अने बलशे बाजूवाड़ी सविता। ते लटकाली लली કેટલા વરના ગોરી, અનમાં સેચ પણ બુદ્ધિ નથી, આ વાળી છોકરીઓને તો કે ઉંમર પૂછાતી હશે 16 વર્ષ। ઓ હો 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 હો, તો નન્ના નન્ના ગોરી, તે તમે શું નામ રાખ્યા છે? જોયું ને, રસ પડ્યો ને, મારી ભાઈએ મારું નામ રાખ્યું છે મહાકવિ શ્રી લલિત લબા। તે કવિ તમે મૂળ ક્યાં ના? બસ ઈ ઠેકાણો જ ગોતું છું। એટલે એમ કે હું જન્મ્યો જામનગરમાં, ઉછર્યો ઉપલેટામાં, ભણ્યો ભાવનગરમાં, આથળ્યો અમદાવાદમાં, રખડ્યો રાજકોટમાં, સુધર્યો સુરતમાં, અને આ મહાકવિ વધી ગયો વડોદરામાં। તે કવિ, તમારી એકાદ કવિતા તો કયો? કવિતા 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 ઇન્ડિપેન ઊંચા નીચી મંડી દાવા, તને વાલો દુપટ્ટો, મારા ખંભે ખેસ, તને વાલો સલમાન, અને મને વાલી યશ, તારી ગાડી પેટ્રોલની, મારે વાપરવો ગેસ, હું તારો બળદિયો ને તું મારી ભેંસ। કવિ, આ બળદિયા અને આ ભેંસ ને બધું આ સરસ મજાના બગીચામાં ક્યાંથી કાઢ્યા? ઈ બધું તો ગામડામાં હોય, પણ ઘણા બળદિયા નથી અમતા, એનું શું? એટલે અરે ભાઈ, એટલે એમ, આ આજકાલ ગામડું છોડીને શહેરમાં જવાની તો જાણે ફેશન થઈ ગઈ છે। હો અરે લલી, આપણા જીવનનો ખરો આધાર તો ગામડામાં છે, કઈ શહેરમાં નથી, અને જે ભાગશાળી હોય ને એને જ ભગવાન ગામડામાં જન્મ આપે છે। હા, અને એટલે જ તો આ ખેતી કરતો ખેડૂત જે આપણા હવ કોઈનું પેટ ભરે છે એ ગામડામાં જ રહે છે ને। આ ભેગું કરીને જીવે એ તો શહેર, પણ ભેગા મળીને જીવે એ આપણું ગામડું, અને એટલે જ મહાકવિ શ્રી લલિત લબાડ કહે છે કે શહેર કરતા આપણા ગામડા હારા હોય, હારા હોય અને હારા જ હોય। હે ઈશ્વર, મારું શું થશે? એક બાજુ બેંક વાળાના હપ્તા, બીજી તરફ વરસાદના કોઈ ઠેકાણા નથી, ઉપરથી દુષ્કાળના આ કપરા દિવસો અને દીકરીના લગ્ન, પૈસા વગર હવે હું શું કરીશ? લાગે છે ઝેર પીવું પડશે, નથી રહ્યો હવે મારે કોઈ જીવવા હારો। ખરું કર્યું આ ના થાય વાલજી, કુદરત અને જમીન રૂઠે ને ત્યારે આવું જ પરિણામ આવે છે। પહેલા વરસાદ ના પડ્યો, પછી નાથાના ખેતરને પાણી ના મળ્યું, બિચારાની જમીન સૂકી ભઠ્ઠ થઈ ગઈ,
હવે એ બેંકના પૈસા લાવે ક્યાંથી? આ બધું જ ઉપરવાળાની મરજીથી થાય છે. હા, આપણે તો તલવારની ધાર ઉપર જ ચાલવાનું ને. આવું કેમ બોલે છે વાલજી? આપણી જિંદગી તો ભીખની મોહતાજ છે. પેલા ભગવાન પાસે વરસાદની ભીખ માંગવાની, એ ના મળે તો પછી સરકાર પાસે સહાયની ભીખ માંગવાની, અને ના મળે તો પછી મોતની ભીખ માંગવાની. તારી વાત સાચી છે, પણ આ તો આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ. હા, પણ હવે મને આ જિંદગી મંજૂર નથી. કેમ? મને કંઈ સમજાયું નહીં. મેં નિર્ણય લઈ લીધો છે, હું આ જમીન વેચીને શહેરમાં જવાનો છું. જી, આ તું શું બોલ્યો? અરે, આ જમીન તો આપણી માં છે, એને કેમ વેચાય? કયા જમાનાની વાત કરે છે તું? અરે, જમાનો ક્યાંથી ક્યાં આગળ વધી ગયો છે ને તું? 17મી સદીની વાતો કરે છે? અરે, ખેતી સિવાય ઘણા એવા ધંધા છે કે જેમાંથી રૂપિયા કમાઈ શકાય છે. વાલજી, તું મારો મિત્ર છે, પણ ભાઈથી એ વધારે છે. હું તને બે હાથ જોડું છું, તું આવું ના કરીશ. અરે, આપણે તો ધરતીના છોરું, આપણે ભાંગી પડીએ કેમ ચાલે? અરે, તું જોજે ને, આ વરહે મોરલાઓ ટહુકશે, કાળા ડિબાંગ વાદળાઓ આકાશને ખૂંદશે, ને વીજળીઓ. મારો નિર્ણય અફર છે. તારે જમીન વેચીને મારી સાથે શહેરમાં આવવું હોય તો ચાલ, છોડી દે આ ભીખની જિંદગી. આપણા ગામ જેવી મજા શહેરમાં નથી. મેં નિર્ણય લઈ લીધો. સવિતા ભાભી, આ તમારા ભાઈ ને વાલજીભાઈ હજી સુધી ના આવ્યા? તે ક્યાં ગપાટા મારવા બેસી ગયા હશે. આ બે છોકરાઓ દેખાતા નથી. આ છોકરાઓ તો આ આવ્યા. ભાભી, આ બે ને જોઈને તો મારી આંખો ઠરે છે. આ બંનેના લગ્ન થઈ જશે ને ત્યારે મારા મનને શાંતિ થશે. બધું સારું થશે ભાભી. અરે, આજે બંને ભાઈબંધો આ મૂંગા કેમ છે? હા, રોજ તો એટલી બધી વાતો કરતા કરતા આવે કે આપણું માથું પાકી જાય. પણ હું એમ કહું છું કે તમે બંને જણા ચૂપચાપ કેમ ઊભા છો આજે? શું થયું દેવજીભાઈ? તમે કેમ કંઈ બોલતા નથી? ચાલ, કેર ચાલ, હું બધી વાત કરું છું. પણ શું થયું એ તો? કેર ચાલ તું પહેલા. અરે, કહો તો ખરા. અરે પણ શું થયું? તમે તો કંઈ કહો. હું શું કહું? એણે તો પોતાની જમીન વેચીને શહેરમાં જવાનું નક્કી કરી નાખ્યું. શું? પણ વાલજીભાઈએ અચાનક આવો નિર્ણય કેમ લીધો? મને પણ કંઈ સમજાતું નથી. આ ધરતી તો આપણી જન્મદાતા છે, એનાથી અળગા રહીને જીવી કેમ શકાય? પણ તમે વાલજીભાઈને સમજાવો તો ખરા, એ માની જશે. તને એમ લાગે છે કે મેં એને નહીં સમજાવ્યો હોય? પણ એને તો શહેરમાં જઈને રૂપિયા કમાવાની લાલચ જાગી છે. એક ખેડૂત પોતાની જમીન વેચે, એ તો ઘરડા મા બાપને ઘરડા ઘરમાં મૂકવા જેવું થાય. બાબા બાબા બાબા, આ દેવજી છે ને ભગવાનનો માણસ, સાલો આમ માનવાનો નથી. પણ હવે આ બાબાએ એ દેવજીનું ટાટા બાય બાય કન્ફર્મ કરી દીધું છે. ચાલ, તૈયારીઓ ચાલુ કર. હવે એને બતાવવું જ પડશે કે કેટલા વિશેષ સો થાય છે. વેલજીભાઈ વેલજીભાઈ વેલજીભાઈ,
તમે તમારી જમીન મારા નામે કરીને ખૂબ જ બુદ્ધિનું કામ કર્યું છે. આઈ લાઈક, મને ખૂબ જ ગમ્યું ખરેખર. બાબા શેઠ, સમયની સાથે બદલાય ને, એનું જ નામ માણસ. અચ્છા તો વેલજીભાઈ, તમારે મારો એક પક્ષ લેવાનો છે. બોલો ને. તમારી જે જમીન છે ને, એની એક્ઝેક્ટ બાજુવાળી જમીન, એ તમારા અંગત મિત્ર દેવજીભાઈની છે. હવે મારે જમીન કોઈ પણ ભોગે જોઈએ. શું છે કે હું એમ વિચારતો હતો કે મારી કાપડની મિલની સાથે સાથે હું મારો પાવર પ્લાન્ટ પણ મૂકી શકું. શું માનવું છે તમારે? બાબાભાઈ, લોખંડને કાટ લાગવાનું શરૂ થાય ને, પછી જ એનું ધોવાણ શરૂ થતું હોય છે. હવે દેવજીભાઈને ચાચા બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. હવે એની જમીન હું કોઈ પણ ભોગે પડાવીને જ રહીશ. અને તું શહેરમાં કેમ જાય છે? કારણ કે તું મને સાયકલ ચલાવતા નથી શીખવાડતો. હું તને સાયકલ ચલાવતા શીખવાડીશ તો તું શહેરમાં નહીં જાય? નહીં, હવે તો હું જ્યારે શહેરમાંથી આવું ત્યારે હું તને ગાડી ચલાવતા શીખવાડીશ. ગંગા ભાભી, અમે ભલે ગામ છોડીને જતા હોઈએ, પણ હજુ આ ઘર અમારું જ છે, એનું ધ્યાન રાખજો. સવિતા ભાભી, તમારા ગયા પછી આ ઘર ઘર નહીં, મકાન જ રહેશે. સવિતા ભાભી, મારા ભાઈ, તને જ્યારે પણ લાગે ને ત્યારે મારી પાસે શહેરમાં આવી જજે. દુનિયા બહુ મોટી છે વાલજી. મારે માટે તો આ ગામ એ જ મારી દુનિયા. જોકે આમાં મહાકવિ શ્રી લલિત લબાડ એમ કહેવા માગે છે કે આપણે દેવજી અને વાલજીની વાતની શરૂઆત તો જાણે કરી દીધી, પણ બેઉ ભાઈબંધો જ્યારે અંદરો અંદર બાખડ્યા ત્યારે આ મહાકવિ શ્રી લલિત લબાડ દુઃખી દુઃખી થઈ ગયા. અને વાતે સાચી છે ભાઈ, ભાઈબંધની ભૂલનો ધોખો કરે ધરાર, અરે જાણે ત્યાં ગાયા કરે એ પણ એક ગમા. અને એટલે જ ઈ દુઃખમાંથી બહાર આવવા માટે થઈ મહાકવિ શ્રી લલિત લબાડ પોતાની એકની એક પ્રેમિકા લટકાળી લલીને મળવા એના ઘેર જવા પ્રયાણ કરે છે. ઓહો, અરે કહું છું ચંદ્રા, ઓ ચંદ્રિકા, ચંદ્રાવતી, અરે ચંદ્રલેખા, ચંદ્રમુખી, અરે ઓ ચંદ્રકળા, અરે કહું છું ક્યાં છો, ક્યાં છો, બહાર પધારો. અરે ઓ એલિઝ બ્રિજની અપ્સરા, અરે વાડજની વનિતા, નવરંગપુરાની નખરાળી, અરે કાળુપુરની કામણગાડી, ક્યાં છો, ક્યાં છો, બહાર પધારો. તમારા રૂપનું વર્ણન કરવા મારી ઇન્ડિપેન ઊંચા નીચી થઈ રહી છે. કવિ કવિ કવિ, મારો બાપો ઘરમાં નથી ને? એ ઘરમાં નથી બાપો તો લે મારવા દે છાપો. કવિ, આ શું કરો છો? આ દ્વાર ખુલ્લા છે ને? બારણા ખુલ્લા છે, કાંઈ વાંધો નહીં. હૃદયના શુદ્ધ પ્રેમીને બારણા કદી નડતા નથી. શું થયું? અરે કહું છું શું થયું? આ તને જોઈ તારા હાથમાં તરફડતો તાવેથો જોયો, એટલે ઇન્ડિપેન ઊંચા નીચી મંડી થવા. લલી લટકાળી લલી, તને આ બાજુ જોઈને કવિતા કરું કે આ બાજુ જોઈને? તમારી કવિતાના ચક્કરમાં મારી ખીચડી દાજી ગઈ. ભારતની સ્ત્રીને ખીચડીની જેટલી કેવના છે એટલી કવિતાની નથી. અફસોસ અફસોસ, આશા હતી કે રમતો રહીશ કલ્પનાના બાગમાં, બુલબુલ બની ગાતો રહીશ મુજગીત બેઠા રાગમાં. તમે કહ્યું તો એ મુજબ મેં દેવજીની જમીન તો પડાવી દીધી છે. વેલજીને એમ પણ કહી દીધું કે તારા મિત્ર દેવજીને પણ સમજાવી દે કે એ જમીન મારા નામે કરી દે, નહીતર જીવ જશે કાં તો પૈસા.
આ જમીન મારી માં છે, એ હું તને નહીં વેચું. તમે એક વાત વિચારી લો, આ જમીને તમને 5 કરોડ રૂપિયા આપીશ, જે તમે તમારી જિંદગીમાં ક્યારેય કમાઈ શકવાના નથી. વિચારો. હું અને તને જમીન વેચું ક્યારેય નહીં. બે રસ્તા આપું છું, કાં તો જમીન આપો, કાં તો જીવ. જીવ આપી દઈશ, પણ આ જમીન તો તને નહીં જ આપું. બહુ સજ્જન પુરુષ છે, જોયું? એમ નું શું કીધું કે હું મારો જીવ આપી દઈશ, પણ આ જમીન ક્યારે નહીં આપું. પણ શું કરીએ, આપણી તો ફરજ બને છે ને. તાડા કરંડા બાપુ, બાબા આતે શું કર્યું? મારું શું બગાડી લેવાનું? લાગે છે કે બેન જિંદગી પર જોઈ નહીં શકે. ડોક્ટર સાહેબ, આ તમે શું કહો છો? બેન આજ કડવું સત્ય છે, પણ આજ હકીકત છે. આઈ એમ સોરી ટુ સે, હવે તમે આખી જિંદગી જોઈ નહીં શકો.
મમ્મી આ શું થઈ ગયું? હે ભગવાન, આટલી બધી મુસીબતો અમે એક સાથે કેવી રીતે સહન કરી લઈશું? હવે હું મારા કરણને લઈને ક્યાં જઈશ? ગંગાબેન, તમે આ શું બોલો છો? હું હોઉં અને તમારે આશરો શોધવો પડે તો મારા જીવનમાં ધૂળ પડી જાય. બેન, મારી અને દેવજીભાઈની ભાઈબંધી લજવા હે. ગંગાબેન, તમારા ઉપકારોનો ઋણ ચૂકવવાનો સમય ખરેખર હવે આવ્યો છે. બેન, તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારે અને કરણ મારે ત્યાં રહેવાનું છે. ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. કહું છું, તમે સાંભળ્યું? આ દેવજી ભાઈ ને ગંગા ભાભી ગામ છોડીને જતા રહ્યા. ગંગા ભાભી એકલા ગામ છોડીને ગયા છે? દેવજી તો મર્ડર થઈ ગયો. શું? તો પછી ગંગા ભાભી? મને એમની ચિંતા થાય છે. મેં આપણે જ્યારે અહીં આવ્યા ને શહેરમાં, ત્યારે જ એને કહ્યું હતું, ચાલ જમીન વેચી નાખ અને મારી સાથે શહેરમાં ચાલ. એ ના માન્યો. પછી એના કરે એ ભોગવે. ગંગાબેન! અરે મણિભાઈ, આવો આવો, આ જમવાના સમયે જ આવ્યા છો, બેસો. ગંગાબેન, મેં તમને કેટલી વાર કીધું છે કે આ રીતે ચૂલો ના સળગાવશો, કોક દિવસ ઉપાદી થશે અને હાથ દાજી જશે તમારો. મણિભાઈ, જ્યાં હૈયું દાજેલું છે ત્યાં હાથ દાજે તો શું ફેર પડવાનો છે? હે, પણ જો તમે જમવાના ટાઈમે આવ્યા છો ને, આજે જમ્યા વિના નહીં જવા દઉં. હો, અરે બેન, મારા જમવાનું થશે, તમે ચિંતા ના કરશો. પણ છે ને બેન, હું તમને એક વાત પૂછવા આવ્યો છું. હા, પૂછો ને. તમે કહેતા હતા ને કે કરણના બાપુને કોઈએ ગોળી મારીને મારી નાખ્યા હતા અને કોઈએ જમીનના દસ્તાવેજ ઉપર અંગૂઠાનું નિશાન લઈ લીધું હતું. તે શું દેવજીભાઈને વાંચતા લખતા નહોતું આવડતું? ના ના, એમને તો આવડતું હતું લખતા. એમને તો બેંકમાં ખાતું હતું ને, તો સહી પણ કરતા હતા. સહી પણ કરતા હતા. અનુ, અનુ બેટા, ઉઠ તો, ચાલો બીતા. ના મમ્મી, આજે રવિવાર છે, આજે તો સુવા દે. રવિવાર છે પણ નહીં ધોઈને તૈયાર તો થઈ જા, ચાલો બી થઈ જા. ના મમ્મી. હે ભગવાન, આ છોકરી તો શહેરમાં આવીને આળસુ થઈ ગઈ છે. જો જો, કરણ આવ્યો, જલ્દી ઊભી થા. કરણ આવ્યો. મમ્મી મમ્મી મમ્મી, આજે હું બહુ ખુશ છું. યસ, આઈ એમ ધ હેપીએસ્ટ મેન ઓફ ધીસ આર્થ. કરેલી મહેનત છે ને રંગ લાઈ. હવે જોજો ને, હું છે ને ત્યાં ગામડે આવી તમારા બધા જ સપના પૂરા કરીશ. આપણે બંને આનંદથી અને એને મજાની લાઈફ જીવીશું. માં હું આવું છું. હા, ટાટા, બાય બાય, સી યા. મણિભાઈ, મારો કરણ એન્જિનિયર બની ગયો. મારો કરણ કાલે આવે છે. અરે, મારે કેટલી બધી તૈયારીઓ કરવી પડશે. વાહ ગંગાબેન, આ તો બહુ સારા સમાચાર છે. કરણ આવે છે. એની મારા હાથની ખીર બહુ ભાવે છે. કાલે તો હું એના માટે ખીર બનાવીશ. મારો કરણ આવે છે કાલે. તમે તૈયારી કરો, હું આવું છું. હા ભલે.